હેલો જેમાં મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે છે આપણે હાલ મોવાની અંદર, અને એક્ઝેક્ટ મારી પાછળ જોઈ રહ્યા છો શ્રી જેપી પારેખ હાઈસ્કૂલમાં એક અહીંયા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, અને આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ પરમાર. તો અહીંયા કઈ રીતના કાર્યક્રમ છે, તેની કઈ રીતના જે શરૂઆત થવાની છે, અને મહેમાનોમાં મુખ્ય અતિથિમાં કોણ છે તે પણ આપણે જાણવાનું છે. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ઘનશ્યામભાઈ પરમાર. તો જણાવશે અહીંની માહિતી. નમસ્કાર. હરકિશન મહેતા ફાઉન્ડેશન મુંબઈ પ્રેરિત આજે મહુવાની અંદર શિક્ષણ સહાયક સમાજનું એક જે આયોજન છે એ લગભગ 31 વર્ષથી મહુવાની અંદર આ વ્યાખ્યાનમાળા થતી આવે છે, અને એની અંદરથી એક મણકો આજે છે જેની અંદર મુખ્ય વક્તા તરીકે નેહલબેન ગઢવી આવવાના છે. તેમજ ગવર્નર શ્રી છે કેરેલાથી આવે છે, કેરેલાના ગવર્નર અને આરિફ મોહમ્મદ ખાન સાહેબ જેમનું નામ છે. પરમ પૂજ્ય મોરારી બાપુની પણ ખાસ ઉપસ્થિતિ છે. મોરારી બાપુ વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. આપણા સૌના પ્રિય અને પૂજ્ય છે કે જેટલા પણ તારા ભેગા થતા હોય પરંતુ ચાંદ અથવા તો સૂર્યની ઉપસ્થિતિ ન હોય તો એ આસમાનમાં તારાનું કોઈ મહત્વ નથી હોતું, એવા આપણા બધાની વચ્ચે પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત થવાના છે. તો એ આપણા આ કાર્યક્રમની અંદર, અને પૂજ્ય મોરારી બાપુનું તો એવું છે કે આવા કોઈ પણ સુંદર ઉપક્રમ હોય એમની અંદર એ પોતાની ઉપસ્થિતિ આપે છે અને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડી દેતા હોય છે. અને આ કાર્યક્રમની અંદર મુખ્ય વક્તા મેં તમને જેમ જણાવ્યું એમ નેહલબેન ગઢવી છે, અને સુંદર સંચાલન પણ એક જાણીતા કવિ પ્રણવ પંડ્યા, જે પૂજ્ય મોરારી બાપુની કથા દ્વારા આપણે જેમને ઓળખીએ છીએ, જેમની કવિતાઓ પણ આપણે ખૂબ સાંભળી છે, એવા વ્યક્તિ ઉપસ્થિત રહેવાના છે. અને મહુવાની જાહેર જનતાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, એટલે ખૂબ બહોળી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થવાના છે, અને એક સુંદર મજાનો ઉપક્રમ યોજાવા જઈ રહ્યો છે મહુવાના આંગણે. તો ચેનલમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. તમામે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. પૂજ્ય મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે. અત્યારે સ્ટેજ તરફ, ને અહીંયા ખૂબ સરસ મજાનું આ રીતના આયોજન છે. સિટિંગ તેમજ સામેની તરફ સ્ટેજ છે, તો આપણે ત્યાં જઈને પૂજ્ય મોરારી બાપુના દર્શન કરવાના છે, ત્યાર પછી પૂરેપૂરો કાર્યક્રમ નિહાળવાના છે. બાપુનું આગમન થઈ ગયું છે સ્ટેજ ઉપર. એકત્રીસમો મણકો
પંજાબ સિંધ ગુજરાત મરાઠા ઉચ્ચલ બંદરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે ગાહે તવ જય ગાથા. સૌપ્રથમ મહુવાના અજાત શત્રુ અને સાધુ ચરિત એવા નાના મહેતા સાહેબની ચેતનાને એમના એક વિદ્યાર્થી તરીકે હું સૌપ્રથમ પ્રણામ કરું છું. આ વ્યાખ્યાનમાળા પ્રતિવર્ષ યોજાય છે અને જુદા જુદા વક્તાઓ વિચારો અને વિચારો પ્રમાણેની શ્વેત વૃત્તિ લઈને અહીંયા આવે છે. એ જેના નામ સાથે આ વસ્તુ જોડાયેલી છે એ હરકિશનભાઈ મહેતાની ચેતનાને પણ નમન કરું છું. આપણા સૌના બહુ જ મોટા સદભાગ્ય. વ્યક્તિગત રીતે હું આજ બહુ જ વિશેષ રૂપે પ્રસન્ન છું. એનું કારણ છે કે કેરળ રાજ્યના ગવર્નર મહામહિમ આરિફ ખાન સાહેબ અહીં પધાર્યા છે. મને તુષારભાઈએ કહ્યું કે બાપુ, આપણે એક વખત વાત થઈ હતી કે ક્યારેક આદરણીય ખાન સાહેબ અહીં પધારે. મેં એમને કહ્યું કે વિનંતી કરીશું, અને એક વખત અમારે વાત પણ થયેલી કે મારા મા બારડોલીથી આવ્યા છે. બારડોલી અવારનવાર સાહેબની સાથે મળવાનું થાય, ગુણવંતભાઈને ત્યાં મળવાનું થાય, અન્ય કાર્યક્રમોમાં મળવાનું થાય, ત્યારે મારી પણ ઈચ્છા હતી અને આપે પણ એમ કહેલું કે હું એક વખત બાપુ આવીશ અને રાત રોકાઈશ. આજે રાત રોકાવાનું નક્કી કરીને આવ્યા છે એટલે મને બહુ જ આનંદ છે. ઘણી વ્યસ્તતા છે, ઘણી સમસ્યાઓની વચ્ચે એ પોતે રસ્તો કાઢીને પોતાની નીતિ, પોતાની રીતિ અને પોતાની પ્રીતિથી કામ કરી રહ્યા છે. બધામાંથી સમય કાઢીને મારા તરફનો એક અતિશય એટલે મને બહુ સંકોચ થાય છે. મેં મારી પાદુકા કાઢી નાખી, ત્યારથી એ પોતે ખુલ્લા પગે મારી સાથે ચાલ્યા. મેં એમની સાથે સિક્યુરિટી વાળાને કહ્યું કે સાહેબના તો કે નહીં, બાપુ ઉઘાડા પગે ચાલશે ત્યાં સુધી હું પગમાં. આવી સરળતા 78 વર્ષમાં પદ ઉપર બેઠેલા કોઈ મહાનુભાવ મેં જોઈ નથી, એટલી સરળ. અને એ સહજ સરળતા છે, એ કોઈ દેખાવો નથી. એવા એક બહુ જ મારી દ્રષ્ટિએ દેશમાં પ્રયોગો ઘણા થાય છે, થતા રહેવા જોઈએ. પ્રમાણિક અને પવિત્ર પ્રયોગો થતા જ રહેવા જોઈએ, અને એક સાધુ તરીકે કહું છું થતા રહેવા જ જોઈએ, પરંતુ એની સાથોસાથ પ્રમાણિક પ્રયાગો પણ થતા હોવા જોઈએ. આપણે સરસ્વતીની સ્તુતિ કરીએ ને તો બે શબ્દો બોલી, શ્વેત વસ્ત્રા વૃતા, એટલે શ્વેત વસ્ત્રથી આવૃત છે એવું પણ થાય કે શ્વેત વસ્ત્ર પહેરેલા છે. અને બીજી રીતે કહું તો શ્વેત વસ્ત્ર પણ હોય અને શ્વેત વૃત્તિ પણ હોય એવી એક વ્યક્તિ આપણને આજ પોતાના વિચારો રજૂ કરવા માટે પ્રાપ્ત છે. એનો મને પોતાને બહુ આનંદ છે, મારા તરગાજરડાને બહુ આનંદ છે, અને આખા મહુવાને ખૂબ જ આનંદ છે. સાહેબ એમની ગાડીમાં એ ન બેઠા,
એમની સિક્યુરિટી હોય, પ્રોટોકોલ હોય, એમાં એ પોતાના બેઠા. મને કહે બાપુની સાથે જ હું બેસીશ. આ બધું ખાનદાનીમાં આવે. આ કંઈ આના કંઈ રિયાજ ન થાય, આના કંઈ ટ્યુશન ન હોય. આ તો મૂળમાં હોય તો જ આવા ફૂલ ખીલે, નહીંતર મૂળ જેનું બગડેલું હોય એને ત્યાં આવા ફૂલો. અમારે લખાણ કરવાનું કોઈ કારણ નથી, એ મારા એટલા આત્મીય છે, મારા તરફ એટલો સ્નેહાદર કે મને એમ થાય કે હું શું બોલું એમના માટે. પણ એક એવી વ્યક્તિ આજે મહુવાને આંગણે આવી છે, આખું મહુવા ઊભું હતું કે કોણ આવ્યું છે, કોણ આવ્યું છે એને જોવા માટે. મને બહુ આનંદ થાય છે. સ્વની શોધ, સૌની સેવા અને સૌનો જે એક માલિક છે પરમાત્મા છે, એની સાથે ભક્તિ, એની સાથે પ્રેમ, આ ત્રણ જો વસ્તુ આવે તો એક નવો પ્રયાગ આપણે રચી શકીએ. બીજું, અમારી નેહલબેન એક વિદુષી બહેન છે, એની પાસે વિચારો છે. વિચારોને જેટલા બની શકે એટલા વૃત્તિ અને વર્તનમાં ઉતારવાની એક ખેવના છે. અને સાહેબ, મંદ બુદ્ધિના બાળકો, હું કથા કરી શકું પણ હું એના સેવા ન આપી શકું, પણ એ તો તમે જ આપી શકો. હું ચોક્કસ કથા કરી શકું, પણ એ બાળકોની મેં મારી નજરે જોયું છું કે જે સેવા કરે છે, એવી એક વિદુષી બહેન અને એટલી જ વિનમ્ર, જે વિચારો લઈને આવે છે, એને પોતાના વિચારમાં એને જે કંઈ સાચું લાગે છે તે બહુ જ વિનયપૂર્વક એ બધાને મોઢે કહી શકે છે, એવું એક શક્તિ તત્વ છે. એવું એનામાં હું ક્યારેક સાવિત્રી જોઉં છું, ક્યારેક મહાલક્ષ્મી જોઉં છું, ક્યારેક દુર્ગા પણ જોઉં છું, ક્યારેક સરસ્વતી પણ જોઉં છું. આવા અનેક રૂપો લઈને બેઠેલી આપણી મહેલબેન, એને મેં વિનય કરેલો એ તો સ્વાભાવિક છે. મને કે બાપુ આપ જ્યારે કહો ત્યારે, એ સવાલ જ નથી, હું તો આવું. અને અમારા સુભાષભાઈ, એના એના એ જ્યાં રહે છે, એનું નામ સરાય છે, ધર્મશાળા, સરાય નામ રાખીને એક ફકીર, બહુ જ મોટા વિચારક છે. અમે તો એની પાસે બેસી બેસીને કેટલું કેટલું જાણતા હોઈએ છીએ, કેટલું કેટલું એન્જોય કરતો હોય છે. એ પણ પોતે પધાર્યા છે. તુષારભાઈ તો આવે ને આવે જ, અમારા મહુવા કેળવણી સહાયક સમાજના પ્રમુખશ્રી, અમારા હર્ષિભાઈ, આપ સૌને પણ આવકારું છું. બાપુ સામે બોલીએ ત્યારે હંમેશા બાપુની નજર જોઈ અને પરમિશન લઈને જ વાત કરી છે, પણ આજે સાહેબ ત્રાસી નજરે બાપુને જોવા પડશે. એટલે કહીએ છીએ કે ભારતી હવે વિશ્વગુરુ થશે, થઈ શકશે એની ખાતરી એટલા માટે થાય કે રાજ નક્કી કરે કે સાધુતા બેઠી હોય તો મારે લાલ ખુરશી પર જુદું સ્થાન ન બેસવાનું હોય, આ દર્શાવે છે. એટલે સાચા અર્થમાં ભારત વિશ્વગુરુ થઈ શકે એવી ક્ષમતા અને વિવેક બંને ધરાવે છે. વંદન કરું છું એમનામાં રહેલી આ રાજનીતિમાં રહેલી સાધુતાને પણ. એક વખત ક્રિસમસની ઉજવણી થવાની હતી, રોજ સ્કૂલમાં કાર્યક્રમ હતો, એક ઘરમાંથી એક દીકરી રોજ રિહર્સલ કરવા જાય અલગ અલગ રીતે. ઘરમાં કોઈને ખબર નહોતી કે એનું પાત્ર કયું હતું, એને શું ભજવવાનું હતું. એક દિવસ, બે દિવસ, ક્રિસમસની બે દિવસ પહેલાં એ છોકરી ઘરમાં આવી, ફાઇનલ રિહર્સલ હતું એટલે સફેદ કપડામાં એક સ્ટાર બની, અને સ્ટારના કપડા એટલે તારાના કપડા બન પહેરી અને છોકરી હોલમાં પ્રવેશી. એટલે છોકરીના પપ્પાએ એમ પૂછ્યું કે આ તું શું પહેરીને આવી છે. એ કે મેં સ્કૂલના એક નાટકમાં ભાગ લીધો છે, જીસસ જ્યારે જન્મશે બેથલેહામમાં ત્યારે અમુક જે તારાઓ હોય ને એ તારા મારે બનવાનું છે. તો એના પપ્પાએ પૂછ્યું કે તને શું સંવાદ આપવામાં આવ્યો છે નાટકમાં. ત્યારે દીકરીએ એના પપ્પાની આંખમાં આંખ નાખીને એવું કીધું હતું કે મારે કંઈ બોલવાનું નથી, મારે તો ખાલી ઝળહળવાનું છે. આજે મારું કામ આ બે વિભૂતિઓ વચ્ચે ખાલી ઝળહળવાનું છે. તમે તમને જડી જાઓ તો એથી મોટી કોઈ શોધ છે જ નહીં આ પૃથ્વી પર, પણ આપણે આપણને જળવાશે, આપણે બધાને ગોતીએ. અમુક અમુક લોકો તો આપણામાં એટલું બધું ગોતે, આપણા વિશે એટલી બધી પૂછપરછ કરે, આપણા વિશે એટલી બધી ચર્ચા કરે, જાણે આપણા ઉપર પીએચડી કરવાનું હોય એટલી આપણી ખણખોદ કરે.
ત્યારે એમ થાય ભલા માણસ મારા ઉપર પીએચડી કરવાના બદલે તારી જાતમાં થોડુંક ખોદકામ કર અને થોડુંક તારામાં તું ગ્રેજ્યુએટ થા, મારા પીએચડી વડાથી તને કાંઈ નહીં મળે. પણ આ તો એક સામૂહિક વૃત્તિ અત્યારે બધાની ચાલી છે, એટલે જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. બાપુ, આઠેક મહિના પહેલાં એક ન્યૂઝમાં સમાચાર આવ્યા હતા, આપણા સૌરાષ્ટ્રના ગામડાના જ હતા, અને વિડીયો કદાચ તમારા બધાના મોબાઈલમાં પણ આવ્યો જ હશે. એ વિડીયોમાં એવું હતું કે એક સૌરાષ્ટ્રના ગામડાની અંદર એક દીપડો ઘૂસી આવે છે. દીપડાનો પ્રિય ખોરાક બધાને ખબર છે, એક કૂતરો. નવાઈની વાત એ હતી કે શેરીના 5-7 કૂતરા એ ક્ષમતાવાન જાજરવાન શક્તિશાળી દીપડાને ડરાવી રહ્યા હતા અને દીપડો ડરી રહ્યો, કારણ કે બધા ભેગા થાય ને કૂતરા ત્યારે જાજરવાન વ્યક્તિ પોતાના ઓલાથી રસ્તો મોકલી દે. એટલે સમાજની સ્થિતિ એવી આવી ગઈ છે કે સંખ્યાના જોરે સત્ય નક્કી થઈ જાય, સંખ્યાના જોરે સૌંદર્ય નક્કી થઈ જાય, સંખ્યાના જોરે નક્કી થઈ જાય કે આ હારો ના ખરાબ. આખી પ્રવૃત્તિ સામૂહિક રીતે આલે છે. જ્યારે જ્યારે કોઈ પડે છે ત્યારે સૌ જો ભેગા થઈ જાય છે. એક વૃક્ષને તૂટતું જોવે તો બધા ભેગા થાય, પણ એક વૃક્ષારોપણ થતું હોય તો લોકો એમ કે કાચે રસ્તો કરી દો ને. એટલે ખબર નહીં, જાણે અજાણે આપણને બધાને કોકને તૂટતા જોવાની, પછડતા જોવાની એક વિશેષ પ્રકારનો આપણને આનંદ આવવા માંડ્યો છે. આ આમ જુઓ ને તો આનંદ નથી, ડૉક્ટરને પૂછવું પડે કે મને કંઈક તકલીફ થઈ છે. કોક દુઃખી હોય ને તો મને થોડીક મજા આવે છે, કોક પડે ને તો મને એમ થાય છે કે હા લાગના હતા. ક્યાંક ને ક્યાંક આવી બધી પ્રવૃત્તિના કારણે મને અંગત રીતે એવું લાગે છે કે જીવનમાંથી આપણે આનંદ એટલે ગુમાવી દીધો છે. અને આપણે આમ જુઓ ને તો નાનપણથી મોટા થઈએ તો 5 વર્ષ સુધીનું કદાચ આપણને યાદ ન હોય ને આપણે સભાન ન હોઈએ કે આપણે કેવું જીવ્યા, શું જીવ્યા, કેટલું જીવ્યા. પણ 5 વર્ષ પછી તો આપણે જે જીવ્યા હોય, જે કર્યા હોય, જાણે મોટે નાની મોટે અંતે આપણી કોઈક સભાનતા તો હોય જ. આપણે ત્યાં ચિત્રગુપ્ત એવો શબ્દ છે, સાચું કહું એ ચિત્રગુપ્ત નથી, ગુપ્ત ચિત્ર છે. તમે ધીમે ધીમે તમારું ખુદનું ચિત્ર દોરો છો, જેવું કરીને ઉપરવાળો કાંઈ નહીં જોવે, ચિત્ર જોશે એમાં કાળાશ કેટલી છે ને લાલાશના આધારે તમે નક્કી કરે કે આ બાજુ વળાક, તમે આ બાજુ વળાક. અહીંયા જો કોકને તમે સ્મિત આપ્યું તો તમારા ચિત્રમાં ફૂલ રચાશે, અહીંયા કોકના આંસુ લૂછ્યા તો તમારા ચિત્રમાં નદી ઉપસી આવશે, અહીંયા કોકના જીવનમાં થોડા ઘણા રંગો પૂર્યા, કોકના કોઈના જીવનના અંધકારમાં તમે થોડો એવો પ્રકાશ આપ્યો તો તમારા ચિત્રમાં ત્યાં સૂરજ ડૂબશે. અને કુદરતનું ચિત્ર જોઈને કુદરત એમ કહે છે તમે જ મારા વાળા છે, આ બાજુ અવતાર્યા. બાકી કોઈ કોમ્પ્યુટર નહીં હોય, કોઈ કરુણા લેખા જે કહો નહીં, તમારું જ ચિત્ર તમને પાછું આપીને હશે કે જોવામાં તમે શું કરી. એટલે ગુપ્ત ચિત્ર કઈ રીતે બનાવવું એના આધારે નક્કી થશે કે તમને જીવનમાં કેટલો આનંદ છે. એટલે કોઈક નબળી ક્ષણમાં આપણે કોઈકથી હળવા થઈને કશું કહી દીધું હોય ને, એ રીતે ક્યાંક પૂરા. અરે જીવન કે હપ્તામાં તો મળતું નથી, દરેક ક્ષણે ક્ષણે મજા જ ન્યાથી આવે છે. પણ આપણે બધા જથ્થાબંધમાં દુઃખ ખરીદીએ અને છૂટકમાં બધાને વેચતા, જેને મળીએ એને કાંઈક ને કંઈક અભાવ આપી લાંબો ન કરવો હોય પ્રજ્ઞા બે, પણ તમે નથી આવે ને અફસોસ કોકને આપવો, એની બદલે